ओके स्टूडेंट्स, आपणे विद्युत प्रवाहनी वात तो करी लीधी हमणा अने एनु इक्वेशन पण आपणे डिराइव कर्युं आई बराबर क्यू बाय टी। परंतु हवे आपणे जे वात करवानी छे सुवाहकमां विद्युत प्रवाहनी वात करवानी छे। पण ए वात करता पहेला हुं सौथी पहेली वेली वस्तु एक शरत कही दऊं के विद्युत प्रवाह उत्पन्न थवा माटे शुं जरूरी छे, तो के विद्युत प्रवाह उत्पन्न थवा माटे मुक्त विद्युत भार खास जरूरी छे। હવે જો આ મુક્ત વિદ્યુત ભાર હોય તો જ ગતિ કરે, કારણ એ છે કે મુક્ત વિદ્યુત ભારને આપણે જો ગતિ કરાવવા હોય તો એને કઈ રીતે ગતિ કરાવશું? મુક્ત વિદ્યુત ભારને ગતિ કરાવવા માટે સામાન્ય રીતે વિદ્યુતીય બળની જરૂર છે, અને વિદ્યુતીય બળ આપણને કોના દ્વારા મળશે? વિદ્યુત ક્ષેત્ર દ્વારા। જો આપણે આપેલા કોઈ પણ પદાર્થ ઉપર જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, પદાર્થ યાની સુવાહક પદાર્થ, જો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે ત્યારે એના ઉપર વિદ્યુતીય બળ રહેલું લાગે, વિદ્યુતીય બળ લાગે, પરિણામે મુક્ત વિદ્યુત ભાર ગતિ કરશે, અને મુક્ત વિદ્યુત ભાર ગતિ કરશે એટલે બસ આપણે જે જરૂરી છે એ રચાશે વિદ્યુત પ્રવાહ। પરંતુ સામાન્ય રીતે જે વિદ્યુત ભારો છે એ મુક્ત વિદ્યુત ભારો આપણને કઈ રીતે પ્રાપ્ત થાય છે? કુદરતી રીતે પણ આપણને મુક્ત વિદ્યુત ભારો મળી શકે છે। કુદરતી રીતે જે મુક્ત વિદ્યુત ભારો મળે છે એમાંના આપણે વાત કરીએ તો વાતાવરણના આઇનોસ્ફિયરની હું વાત કરું। જો હું વાતાવરણના આઇનોસ્ફિયરની વાત કરું તો વાતાવરણનું ઉપલું સ્તર યાને કે આઇનોસ્ફિયર જે છે એમાં અણુ અને પરમાણુ યાને કે ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસ એકબીજા સાથે જોડાયેલા હોય છે। જેમ મેં તમને અહીં આકૃતિ બતાવી એમ કે ધારી લો કે અહીં ન્યુક્લિયસ અને અહીં ઇલેક્ટ્રોન છે, એ એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા। હવે પરિણામે એમાં તો ઇલેક્ટ્રોન મુક્ત છે જ નહીં, ઘણા બધા સ્થૂળ પદાર્થોની વાત કરીએ, જેમ કે ઘણા બધા સ્થૂળ પદાર્થો હોય એ કેટલા બધા અણુઓના બનેલા હોય છે। દાખલા તરીકે 1 ગ્રામ પાણીની વાત કરી, 1 ગ્રામ પાણીની અંદર 10^22 જેટલા અણુઓ આવેલા હોય છે, પણ આ અણુ એકબીજા સાથે ખૂબ ગાઢ રીતે જકડાયેલા હોય છે। જો આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ, જો ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ પાણીમાં, ભલે ને ન્યુક્લિયસ સાથે જોડાયેલો ન હોય પરંતુ છતાંય એ ઇલેક્ટ્રોન છે એ બંધિત અવસ્થામાં જ છે એમાં। હવે કેટલાક આપણે પદાર્થોની વાત કરીએ તો કેટલાક પદાર્થોમાં આપણે ઇલેક્ટ્રોન જે છે બંધી અવસ્થામાં હોય છે। હવે એટલે કે જો એના ઉપર વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે તો એ ઇલેક્ટ્રોન પ્રવેગિત થતા નથી અને પરિણામે એમાં પ્રવાહ રચાતો નથી। હવે જો આપણે વિદ્યુત પ્રવાહ રચાવવું હોય તો સામાન્ય રીતે આપણે વાત કરવાની છે ધાતુઓમાં। ધાતુઓમાં જે ઇલેક્ટ્રોન હોય એ હંમેશને માટે મુક્ત અવસ્થામાં હોય, અને જો મુક્ત અવસ્થામાં હોય તો એ સમગ્ર પદાર્થની અંદર ગતિ કરવા માટે સક્ષમ હોય, અને આવા પદાર્થોને આપણે કહી શકીએ સુવાહક પદાર્થો। આપણે જનરલી 2 પ્રકારના સુવાહકોની વાત કરીએ, ઘન સુવાહક પદાર્થ અને વિદ્યુત દ્રાવણ। ઘન સુવાહક પદાર્થની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રોન છે, ધન વિદ્યુત ભાર અને ઇલેક્ટ્રોન છે એ અસ્તવ્યસ્ત રીતે ગોઠવાયેલા હોય, પરંતુ આ જે ઇલેક્ટ્રોન છે એ જે તે પદાર્થની અંદર મુક્ત રીતે ગતિ કરવા માટે તૈયાર હોય છે। જ્યારે વિદ્યુત દ્રાવણની વાત કરું તો એમાં પણ ધન અને ઋણ વિદ્યુત ભારો રહેલા હોય છે, અને એ પણ વિદ્યુત પ્રવાહના વહન માટે જવાબદાર છે। આપણા ચેપ્ટરની અંદર આપણે જે અત્યારે વાત કરવાની છે એ ઘન સુવાહક પદાર્થોની વાત કરવાની છે। એ ઘન સુવાહક પદાર્થની વાત કરવા માટે સૌથી પહેલા વહેલા તો આપણે ઘન સુવાહક વિચારીએ। હા જો અહીં આપણી પાસે જે ઘન સુવાહક પદાર્થ છે એને તમે ધાતુનો સળિયો પણ લઈ શકો, અથવા તો વિદ્યુત પ્રવાહધારિત તાર પણ લઈ શકો। અત્યારે શરૂઆતની અંદર અહીં વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં વાત કરીએ, યાને કે આપણે અત્યારે જે સુવાહક રહેલો છે એમના ઉપર કોઈ પણ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડેલું નથી, તો તમે જોઈ શકો છો કે અંદર ઇલેક્ટ્રોન જે મેં તમને બતાવ્યા છે એ મુક્ત રીતે રહેલા છે। ધન અને ઋણ વિદ્યુત ભારો બંને છે, પણ અંદર રહેલા ઇલેક્ટ્રોન છે એ મુક્ત છે ગતિ કરવા માટે। આપણે નાના બાળકની વાત કરીએ, આપણા ઘરની અંદર નાનું બાળક હોય અને આપણે એમ કીધું કે ઘરની બહાર જવાનું નથી, તો એ ઘરમાં ને ઘરમાં જ આંટા મારે એટલે ઘરમાં ને ઘરમાં ગતિ કરવા માટે એ મુક્ત છે, બહાર જવા માટે મુક્ત નથી, પરંતુ ઘરમાં રહેવા માટે એ મુક્ત છે, અને ઘરમાં એ કોઈ પણ જગ્યાએ પોતે પોતાની રીતે જઈ શકે છે। હવે આ જે ઇલેક્ટ્રોન છે એ સામાન્ય રીતે પોતે ગતિ કરતા હશે, પોતે પોતાની રીતે જ્યારે ગતિ કરતા હશે ગતિ દરમિયાન એ અથડામણ કરશે, જો અથડામણ કરશે તો એની દિશા પણ બદલાશે। ક્યારેક એવું થાય કે આ ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોનની જ અથડામણ કહીએ, બંને ઇલેક્ટ્રોન એકબીજાની ખૂબ નજીક આવી જાય તો બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં વ્યાજશે।
जो इलेक्ट्रॉन और इलेक्ट्रॉन नजीक आ जाए जम के अं एक इलेक्ट्रॉन है ना इलेक्ट्रॉन बने इलेक्ट्रॉन एक बीजा नजीक आ जाए तो बने दिशाओ बदलाई जाए। घनी वक्त एवं थे कि नानू बाळक रमत हो घर अंदर एने अणगमती व्यक्ति आई हो तो अणगमती व्यक्ति थी तरत दूर भागशे। आम अथड़ामण ने परिणाम एनी दिशा बदलाई जशे दिशा बदलाई जशे एटले एनी दिशा अस्तव्यस्त थई जशे। जनरली तमे जुओ तो अमुक इलेक्ट्रॉन आम जाए अमुक इलेक्ट्रॉन आम जाए अमुक इलेक्ट्रॉन आम जाए तो बधा ज इलेक्ट्रॉन एक सामान दिशा में जता नथी। परिणाम कुल विद्युत प्रवाह यानी कि नेट विद्युत प्रवाह रचातो नथी। હવે એનાથી આગળ વાત કર્યું તો જો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે હવે વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે લાગુ પાડવામાં આવે તો કે અહીં જે સુવાહક બતાવું છું આ જે સુવાહક છે એના બંને છેડે સુવાહકના આડછેદના ક્ષેત્રફળ જેવી બે તકતીઓ લગાડી દો। એક તકતી ઉપર આપણે મૂકી દઈએ ધન વિદ્યુત ભાર યાની કે પ્લસ ક્યુ વિદ્યુત ભારિત તકતી અને બીજા ઉપર મૂકી દઈએ ऋण विद्युत भार यानी कि ऋण विद्युत भार एक तकती। हवे तमे जोई शको छो के अहीं आ तरफ धन विद्युत भार छे ने आ तरफ ऋण विद्युत भार छे तो अहीं शुं रचाशे विद्युत क्षेत्र विद्युत क्षेत्र की दिशा धन थी ऋण तो परिणाम अंदर ना विस्तार में आ तरफ विद्युत क्षेत्र रचाशे। हवे अंदर नी तरफ तो धन विद्युत भार अने ऋण विद्युत भारो बंने होवाना पण ऋण विद्युत भार तो मुक्त रीते गति करी शकवाना छे तो आज ऋण विद्युत भारो छे अंदर नी तरफ रहेला मुक्त ऋण विद्युत भारो तो ए ऋण विद्युत भारो छे तरत ज कोना तरफ आकर्षाशे धन विद्युत भार तरफ। जेवा इलेक्ट्रॉन अहीं धन विद्युत भार तरफ आकर्षाशे के तरत ज आ प्लेट धीमे 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 तटस्थ बनती जशे अने जो प्लेट धीमे 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 तटस्थ बनती जशे तो बधा ज इलेक्ट्रॉन छे ई आ तरफ गति करशे त्यारे आ तरफनी प्लेट तो तटस्थ थई जशे અને પરિણામે રચાતો વિદ્યુત પ્રવાહ થઈ જશે શૂન્ય। તો અહીં આપણે જે વાત કરી એ ભલે વિદ્યુત પ્રવાહની રચનાની વાત કરી પરંતુ આ પ્રવાહ સ્થાયી નથી કારણ કે જેમ 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 પ્લેટ પર વિદ્યુત ભાર ઘટતો જશે એમ 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 પ્રવાહ પણ ઘટતો જશે કારણ કે બધા જ ઇલેક્ટ્રોન આમથી આમ વહ્યા ગયા અને એક સમયે પ્રવાહ થઈ જશે શૂન્ય। તો આ થઈ પ્રવાહની રચનાની વાત પરંતુ સ્થાયી પ્રવાહ હજી થયો નથી। हजू आप स्थायी प्रवाह समझवा पेला आ प्रश्न परफेक्टली तैयारी कर लेवा त्यारबाद आप ओहमना नियम तरफ आगे। थैंक यू।